आदरणीय सुखवीर भाई, आदर की सेट करें आपकी, शीर्ष भाई, अन्य साथी वक्ताओं, अध्यक्ष अने शरीफा बेन्ना, विद्यार्थियों, चाहकों, मित्रों, वर्षों पहला एटले लगभग कदाच महीनामां एकदम एक अकस्मात थयो, जेमां एकाणुमां હવે ભૂલી જવાનો સરસ સમય આવ્યો છે એને હું માનું છું બરોબર. તો શિરીષભાઈની ઓફિસમાં હું કોઈ કશા કામ અંગે એમએસ યુનિવર્સિટી ગયેલી અને શિરીષભાઈની ઓફિસમાં શરીફા વિજયવાળાનો પ્રવેશ થયો. એમને વડોદરા એટલું બધું પ્રિય હતું કે નોકરી કરવા માટેની તૈયારી થઈ ગઈ, પદવી મળી ગઈ, પણ એમને વડોદરા છોડવું નહોતું. એટલે શિરીષભાઈએ, હું ત્યાં હતી એટલે એનટીબીની વાત કરી કે સરસ કોલેજ છે, જગ્યા પણ ખાલી છે, અને તમે સુરત જવાનું કેમ વિચારતા નથી સુરત વિશે? પણ શરીફા બેનના મનમાં સુરત જરાય વસે જ નહીં. અને એ તો એક સોયગ હતો, અકસ્માત હતો કે અમે બંને મળ્યા અને પછી શરીફા બેન એમટીવીમાં આવ્યા પણ ખરા. પણ એ વખતે મારા આશ્ચર્ય વચ્ચે શનિવાર હજુ તો માંડ આવે અને એમને ચળ ઉપડે, વડોદરા જાઉં, કઈ ગાડી પકડું, ક્યારે જાઉં, એટલું બધું એમને. મને તો કે આ વડોદરાનું આટલું બધું ઘેર્યું છે શું, કે આ અહીંયા આવ્યા પછી સુરત એક એવું શહેર છે કે નવા આવનારા માણસને પોતાના તરત કરી દે, જેવી રીતે અહીંથી જનારને ભૂલી પણ તરત જ જાય, કારણ કે મોજીની પ્રજા છે, લાક્ષણિકતા છે, આપણે બધી લાક્ષણિકતાઓ સ્વીકારીએ, એટલે આ પણ સ્વીકારીએ. પણ પછી ધીમે ધીમે જેમ જેમ શરીફાને અહીંયા સુરતના વાતાવરણનો પરિચય થતો ગયો, તેમ તેમ કદાચ એમને લાગ્યું હશે કે છેક લખી વાળવા જેવું શહેર નથી, ચાહવા જેવું શહેર છે. અને હું તો બહુ જ પામી છું, અને હવે પછી શરીફા પોતે પણ કદાચ એમ કહેશે કે સુરતમાં એ જે પામ્યા એ કદાચ બીજે શક્ય ન પણ હોત, કારણ કે મને અમદાવાદનો પણ પાકો પરિચય છે અને વડોદરાનો પણ પરિચય છે. એટલે સુરત એમને પ્રિય બન્યું, સુરતને માટે એ પણ પ્રિય બન્યા, એમનું સારામાં સારા મિત્રો આ શહેરે આપ્યા, અને એ રીતે અમારો સંબંધ તો આમ એમટીબીમાં ઓછો ટક્યો, પછી વધારે વિસ્તૃત થયો, વિકસ્યો. અને વિકસ્યો તે માત્ર લેખનને કારણે નહીં, અમે બંને કેટલીક બાબતમાં એક સરખી પીડા અનુભવીએ છીએ. અને મને વારંવાર એવું થાય છે કે દર્દ કા હદ સે ગુજર જાના મોબાઈલ મેસેજ યા ફોન હો જાના, જ્યારે અમે અત્યંત પીડામાં હોઈએ કોઈ પણ બાબતમાં, એ પછી સાંઈ બાબાનું મૃત્યુ હોય, જે હમણાંની ઘટના છે, કે 2002માં જે કંઈ બન્યું હોય તે હોય, અથવા તો કોઈ બળાત્કારની કોઈ ઘટના હોય, કે શહેરમાં કશું કંઈ પણ થયું હોય, કે બહારની દુનિયામાં કંઈ પણ બન્યું હોય, જ્યારે એની બહુ જ પીડા અને પીડાની સાથે લાચારી, સેન્સ ઓફ હેલ્પલેસનેસ, કે તમે આમાં કશું કરી શકો એમ નથી, કારણ કે તમારી પાસે નથી એ શક્તિ, તમારી પાસે નથી એ સત્તા, તમારી પાસે નથી એ પીઠબળ, તમે માત્ર એકલા કેવળ સંવેદનાથી જીવતા માણસ છો. તો આ જે પીડા વહેંચતા વહેંચતા અમારો સંબંધ જે રીતે વિકસ્યો, એવો કદાચ હું બહુ ખાતરીથી કહું કે એવો સંબંધ હું કોઈની સાથે હજી આજ સુધી વિકસાવી શકી નથી, કારણ કે એ શેરિંગ, અંજનીબેન પારેખ બહુ વહેલા ચાલી ગયા એટલે એમની સાથેનો આખો તંતુ છૂટી ગયો,
જગદીપ સ્માર્ટ જેની સાથે જે મને આ શહેર સાથે જોડાયેલી રાખતો હંમેશા, એટલો બધો હુંફાળો છોકરો હતો કે એ મને હી કેપ્ટ મી કનેક્ટેડ. મને કોઈ સુરત છોડ્યું એવું લાગે જ નહીં. લગભગ બીજે ત્રીજે દિવસે સાંજે ફોન આવ્યો, નિરાતે વાતો કરે, મને એમ જ થાય કે હું સુરતમાં જ છું. એ પણ ગયો. એટલે અંજલિબેન અને જગદીપ બે વ્યક્તિ જે મને આ શહેર સાથે જોડેલી રાખતી હતી એ બંને ચાલી ગઈ. એ પછી જો કોઈ આ શહેર સાથે જોડેલી મને કોઈએ રાખી હોય તો એ શરીફા બેગમ. અને એનું કારણ એ છે કે એ પોતે શહેર સાથે જોડાયા. જો એ જોડાયા ન હોત શહેર સાથે તો મારો સુરત સાથેનો સંબંધ લગભગ કપાઈ ગયો હોત. કારણ કે મેં કહ્યું તે પ્રમાણે કે આ શહેર જેમ લોકોને સ્વીકારે છે તેમ લોકોને બહુ ઝડપથી ભૂલી પણ જાય છે. અને ભૂલાવાનો તો હવે અફસોસ હોય જ નહીં ને. એટલે હું તો દિલથી કદાચ ઈચ્છું કે બધા ઝડપથી ભૂલી જાય, તે સારું જ છે. ઇન અવે ઇટ્સ અ ગુડ થિંગ. પણ અમારા સંબંધની વાત સાહિત્ય પૂરતી ક્યારેય મર્યાદિત રહી જ નથી. વિષયો લગભગ સાહિત્યતર જ હોય. ક્યાંક કોઈ ફિલ્મ, ક્યાંક વાંચેલું કોઈ પુસ્તક, ક્યાંક બનેલી કોઈ ઘટના, અથવા તો અંગત જીવનમાં ઘટેલી કોઈ ઉથલપાથલ. પણ એ વહેંચવાની માટેનો જે સંવેદન વિશ્વ જોઈએ. કારણ કે બધા સાથે બધું વહેંચી નથી શકાતું. કેટલીક વખત તો તમે કેટલીક વાત અહીંયા સુધી આવે પછી અંદર તમે ગળી જાઓ, એમ થાય કે ના આ અહીંયા બોલવા જેવું નથી, અહીંયા કહેવા જેવું નથી. આવું સ્વજનો સાથે પણ થઈ શકે, તમારા કુટુંબ પરિવાર સાથે પણ તમે બધું વહેંચી નથી શકતા. કેટલી બધી વાત, કેટલી બધી વાતો આપણે અંદર લઈ લઈએ છીએ. અમારે કહેવત છે એવું ભાગ્ય જ બન્યું હોય. એટલે અમે લગભગ અંતરતમ જે કોઈ વાતો હોય, જે ભાગ્ય જ કોઈની સાથે વહેંચી હોય, એ પણ અમે અને એક પૂર્વાપર સંબંધ પછી આપો નહીં. આપણે પરીક્ષા હોય ને પૂર્વાપર સંબંધ આપી સમજાવો. પૂર્વાપર સંબંધ આપીને સમજાવવાનું કશું હોય જ નહીં, કારણ કે એ પૂર્વાપર સંબંધ અંદર હોય જ, એ હોય જ. એને કારણે આખું જે આ વિકસિત જે સંબંધનું રૂપ છે, જે જીવનના આ તબક્કે મને પોતાને બહુ અસાધારણ લાગે છે, એને હું મારા જીવનની બહુ મોટી પ્રાપ્તિ ગણું છું. કારણ કે કોઈ એક વ્યક્તિ એવી હોવી કે જેની સાથે આ પ્રકારનું શેરિંગ, આ પ્રકારનું વહેંચવાનું શક્ય હોય એવા સંબંધો કેટલા છે આપણી પાસે. આંગળીને વેડે ગણીએ તો આંગળીના વેડાએ વધી પડે, એટલા ઓછા સંબંધ અત્યારે માણસો સાચવી શકે. બધા પોતાનામાં એટલા ડૂબેલા છે, ડૂબી જ ગયા છે. એટલે પોતાનામાં ડૂબેલા માણસને તમે ખેંચીને બહાર કેવી રીતે કરો, તમારી વાત સુધી પહોંચાડો કેવી રીતે? એટલે એ લગભગ અશક્યવત દેખાતી પરિસ્થિતિમાં એક બે વ્યક્તિના સંવેદન વિશ્વ આવી રીતે એકમેકમાં ભળે, એને હું આ સમયને એક બહુ જ મૂલ્યવાન પ્રાપ્તિ કરું છું. બાકી અમારા અભિવ્યક્તિના ભેદ ઘણા છે, ક્યારેક ઉત્તર પક્ષીય પણ હોઈ શકે. એટલે ઘણી વાર મને એવું થાય કે શરીફાએ આમ ન કર્યું તો સારું, એમને એવું એમને મારી વાતમાંથી થતું હશે કે આને આમ ન કર્યું હોત તો સારું. એટલે આવું બધું હોય, પણ પ્રેમ હોવો એટલે વ્યક્તિ જે છે એને એના એની સમગ્ર મર્યાદાઓ, લાક્ષણિકતાઓ બધા સાથે એને સ્વીકારી લેવી. એ સ્વીકૃતિ અમારે બંને પક્ષે છે. એ બંને પક્ષની સ્વીકૃતિએ અમને મજબૂત બનાવ્યા છે, મને મારી રીતે, એમને એમની રીતે. અને એક સામ્ય એ પણ છે કે અમને એકલા જીવતા આવડે છે. આ હું બહુ અધિકારથી અને પૂરતા ગૌરવ સાથે કહું છું કે અમને વી નો હાઉ ટુ મેનેજ અવર લાઈવ્સ, હાઉ ટુ મેનેજ અવર સેલ્વસ, હાઉ ટુ મેનેજ એન્ડ મેન્ટેન અવર રિલેશનશીપ્સ. સંબંધો કેવી રીતે સાચવવા, સંબંધોનું આકાશ પણ હોય, સંબંધોનું નાનકડું વૃક્ષ પણ હોય, વિશાળ વૃક્ષ પણ હોય, તમામ સંબંધોનું એક મૂલ્ય હોય છે. એ મૂલ્ય સાચવવું એ એમને પણ ફાવ્યું છે, મને પણ ફાવ્યું છે. અને મને ક્યારેય મને એવી કલ્પના નહોતી મારા જીવનમાં એવા બે ત્રણ એટલા બધા ભીષણ કટોકટીના પ્રસંગો બની ગયા છે કે આવી કોઈ ઘટના બનશે ત્યારે હું હાજર હોઈશ
એવી મેં કલ્પના નથી કરી. કારણ કે બપે ત્રણ ત્રણ વખત લગભગ જાઉં જાઉં અને ગઈ ગઈ એવી પરિસ્થિતિમાંથી જ્યારે પાછું કશું વાળતું હોય, કંઈક પાછું વાળતું હોય એવી રીતે હું પાછી આવી છું. તો મને કોઈ કલ્પના નથી કે શરીફામાં એવું તો થશે અને હું આવી રીતે કંઈક શુભેચ્છાઓ આપી શકીશ અથવા અમારા સંબંધ વિશે વાત કરી શકીશ એવું કોઈ પ્રસંગ મળશે એવી મને જરા પણ મારા મનમાં કોઈ ખાતરી તો ક્યાંથી હોય, કોઈને ન હોય પોતાના જીવન વિશે, પણ મને શંકા જ હતી સર કે હું કંઈ આવી હું વાત નહીં કરી શકું, ઘણું બધું કહેવાનું મારી સાથે જ હું લેતી જઈશ, પણ એ લઈ જવાનો પ્રસંગ નહીં આવ્યો. એટલી હળવાશ મને આજે લાગે છે, કારણ કે આજે આ બધી જે કહેવા જેવી વાત છે એ હું કહી શકી. અને એક નિમિત્ત હતું શરીફાને મળવાનું વર્ષો પહેલાનું, એ તો એમને તો બરાબર યાદ છે. એ નિમિત્તે અમે મળ્યા અને આટલા વર્ષો સુધી એ સંબંધ ટકી રહ્યો એનું મને ખૂબ આનંદ છે અને હું બહુ જ દિલથી ખૂબ ઉષ્માપૂર્વક એમને બધી જ શુભેચ્છાઓ આપું છું અને જે કંઈ એમને કરવું હોય એ માટે એમને સરસ તબિયત મળે, માનસિક અને શારીરિક બંને પ્રકારની અનુકૂળતા મળે એવી બધી જ શુભેચ્છાઓ સાથે. થેન્ક યુ.